आगाही। गुजरात माथी हाल वरसाद गायब थयो छे एवुं न समजता, कारण के गुजरात में हजु पण वरसादनी आगाही छे। एक बे नहीं, गुजरात ना 70 जेटला जिल्लाओमां वरसादनी आगाही छे। बे दिवस गुजरात में हळवो वरसाद पड़शे। उत्तर गुजरात अने सौराष्ट्र में वरसाद भूक्का बोलावशे। हवामान विभागे घातक आगाही करता कहूं छे कि राज्य केटलाक विस्तारों में भारे वरसाद पड़ी शके छे। दक्षिण पाकिस्तान अने कच्छ नजीक सिस्टम सक्रिय थई छे, जे कारणे आगामी बे दिवस छोत्राफाड़ वरसाद पड़शे। आवतीकाले वडोदरा, दाहोद, पंचमहाल, बनासकांठा, साबरकांठा में भारे वरसादनी शक्यता। अमदावाद अने गांधीनगर में हळवो वरसाद पड़ी शके। अत्यार सुधी में गुजरात में 115.5% वरसाद थयो छे। अमदावाद रोड पर जोवा मळ्यो साउथ नी मूवी जेवो सीन, चालते रिक्शा रॉकेटनी जेम उछळी। અમદાવાદમાં અકસ્માતની એક અજીબ ઘટના બની છે। લોકોને સાઉથની મૂવી જેવો સીન જોવા મળ્યો। ચાલુ રિક્ષાએ આગળનું ટાયર અચાનક જ નીકળી જતા રિક્ષા હવામાં ઉછળી ફંગોળાઈ, ત્યારબાદ ગલોટીઓ મારી ઊંધે કાંધ પટકાઈ હતી। આ વિડીયો જોયા બાદ રિક્ષામાં મુસાફરી કરનારા ફફડી રહ્યા છે। ચોંકાવનારા આ દ્રશ્યો અમદાવાદના ચંડોળા વિસ્તારના છે, જ્યાં રોડ પર દોડતી રિક્ષા અચાનક જ રોકેટની જેમ ઉડી। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રિક્ષા સ્પીડમાં આવી રહી છે, એ દરમિયાન એ હવામાં 4-5 ફૂટ જેટલી ઊંચી ઉછળે છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સૌથી પહેલા રિક્ષાનું આગળનું વ્હીલ નીકળે છે, પછી રિક્ષા હવામાં ફંગોળાય છે, બાદમાં તેનો આગળનો ભાગ જેમ પ્લેન લેન્ડ થતું હોય એમ રોડ પર અથડાય છે। આગળનું ટાયર કયા કારણથી નીકળી ગયું એ તપાસનો વિષય છે। સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, રિક્ષા ચાલકને સામાન્ય ઈજા થઈ છે। તંત્રની બેદરકારીના કારણે પાટણના અભિયાણાના લોકોના જીવ મુકાયા જોખમમાં। આ બેદરકારીથી ભરેલા દ્રશ્યો છે પાટણના સાંતલપુર અને રાધનપુર તાલુકાને જોડતા ગામ અભિયાણાના, જ્યાં 10 ગામોને જોડતો પુલ નિર્માણાધીન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેમાં જોરાવરગંજ, ગઢસઈ, પેદાસપુરા, અગીચાણા, અમરાપુર, પાટી, વાદળીને જોડવા માટેનો એક બ્રિજ જે નિર્માણાધીન છે, જે છેલ્લા 7 વર્ષથી તેનું કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ બ્રિજનું કામ હજુ પણ અધૂરું છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। તેમને જણાવી દઈએ કે અહીં 10 ગામને જોડતો કોઝવે પણ આવેલો છે, પરંતુ વધુ પડતા વરસાદના કારણે કોઝવે પર બનાસ નદીના પાણી ફરી વળતા લોકોનો એકમાત્ર અવરજવરનો માર્ગ પણ બંધ થઈ ગયો, જેથી 10 ગામના લોકો જીવના જોખમે આ રીતે બ્રિજ પર ચઢી પિલર પરથી લટકી અને નીચે ઉતરે છે। તંત્રની આળસ કહો કે બેદરકારી, જેના કારણે લોકો બ્રિજ પરથી આ રીતે લટકે છે। કોઈ જેસીબીની મદદથી બનાસ નદી પાર કરે છે, જેસીબી પાવડા પર બેસી અને નદી પાર કરે છે, કોઈ બ્રિજના પુલ પરથી નદી પસાર કરવા મજબૂર છે। હાલ બ્રિજનું કામ પૂર્ણ ન થતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક યુવાનની જીતે 5 યુવાનના જીવ જોખમમાં મૂક્યા। યુવકે જીવનું જોખમ ખેડ્યું અને 5 જિંદગીને મુસીબતમાં ધકેલી। હરસોલમાં આવેલી મેશ્વો નદી પરના કોઝવે પર પાણીનું વહેણ હોવા છતાં યુવકે કાર લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો। પાણીનો પ્રવાહ એટલો ભયાવહ હતો કે કારમાં બેસેલા 5 લોકો સાથે કારને તાણીને લઈ ગયો। કાર ચાલકની બેદરકારી 5 લોકોના જીવની દુશ્મન બની હોય, પરંતુ કારમાં બેસેલા લોકોએ નદીમાં કાર તણાતા જ બૂમાબૂમ કરી। બૂમો સાંભળતા સ્થાનિકો તુરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા, બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। માંડ માંડ કારને નદીના પ્રવાહમાંથી બહાર કાઢી અને 5 લોકોને બચાવી લેવાયા। નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમના ફરી 10 ગેટ ખોલવામાં આવ્યા। 10 ગેટ 1.8 મીટર સુધી ખોલાયા, પાણીની આવક વધતા 10 ગેટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક 1,72,000 ક્યુસેક છે। નર્મદા નદીમાં પાણીની જાવક 2,09,000 ક્યુસેક છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમમાંથી પાણી છોડવા મુદ્દે શરૂ થઈ ગઈ છે પારાયણ। ભાજપ કોંગ્રેસના નેતાઓ આવી ગયા છે સામસામે। નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ભરૂચ અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું। લોકોએ 4 દિવસ પૂરના પાણીમાં વિતાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમે આ ઘટના બનવા પાછળ કુદરતને જવાબદાર ગણાવી દીધી। સરદાર સરોવર પરિયોજના પર આભ પાડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયાનું કહ્યું, ત્યારે નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે। નર્મદામાં આવેલા પૂર મુદ્દે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે। કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે સવાલો ઉઠાવતા કહ્યું કે વાદળ ફાટ્યું એ વાત તદ્દન જુઠ્ઠાણું છે, અહીંયા વાદળ ફાટવું શક્ય જ નથી, આ ફક્ત
અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે। આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કહ્યું કે ઓમકારેશ્વરમાંથી વધારે પાણી આવ્યું અને ઓમકારેશ્વર તથા સરદાર સરોવર ડેમ વચ્ચે વરસાદ પડ્યો, જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું। આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે। કોંગ્રેસ કાયમ દુષ્પ્રચાર કરે છે। आदिजाति मंत्री कुंवरजी हड़पति नो लोको पर गयो पित्तो, लोकोए सवालो करता गिनाया मंत्री जी। दाहोद तापी पंथक मां आदिवासी हॉस्पिटल ना खानगीकरण ने लेने आंदोलन करी रहा छे, त्यारे आ आंदोलन मुद्दे कुंवरजी हड़पतीए करेला विवादित निवेदन मुद्दे मंत्री ने परसेवो छूटी गयो। થયું એવું કે તાપીમાં આદિવાસી સમાજના આગેવાનોએ મંત્રી કુંવરજી હળપતિ પાસે ખુલાસો માંગતા મંત્રીજીના કપાળ પર પહેલા તો પરસેવો છૂટી ગયો, ધુઆંપુઆ થઈ ગયા, લાલ ચોળ થઈ ગયા। મંત્રીને એવો ગુસ્સો આવ્યો કે લોકોની સામે હાથે કરીને રોષ ઠાલવા લાગ્યા। હોસ્પિટલ મુદ્દે સમાજના લોકોને વ્યારા સર્કિટ હાઉસ ખાતે મળતી વખતે મંત્રીજી એવા ફસાઈ ગયા કે એક જ સવાલના જવાબમાં મંત્રી ટેબલ પર હાથ પછાડી ભાગી ગયા। આ ગુસ્સાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા કુંવરજીએ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવાનું નિવેદન આપ્યું હતું, આંદોલન બંધ કરવાની મંત્રીએ રજૂઆત કરી હતી। આ જ મુદ્દે મંત્રીને આગેવાનોએ સવાલ પૂછતા અકળાયા હતા મંત્રી। ત્યારે આવો સાંભળીએ શું કહ્યું હતું મંત્રીએ। અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં પિઝામાંથી એક બે નહીં 10-15 વંદા નીકળ્યા। પિઝાનો ચટાકો તમારા પેટને આપી શકે છે ઝટકો, કેમ કે અમદાવાદમાં બોપલ બાદ એલિસ બ્રિજ પાસે પિઝાની દુકાનમાં પિઝામાંથી મળ્યા વંદા। શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાફિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે એક બે નહીં પણ 10-15 વંદા નીકળતા ખળભળાટ મચી ગયો। થયું એવું કે લાફિનોઝની એલિસ બ્રિજ બ્રાન્ચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું લાફિનોઝનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10-15 નાની જીવતી વંદીઓ નીકળી। એટલું જ નહીં, પિઝામાં બગડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા। આ જોયા બાદ બ્રાન્ચના મેનેજરે કહ્યું કે આના બદલામાં બીજો પિઝા બનાવી આપીએ, પરંતુ આ દ્રશ્ય જોઈને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી। આ અંગેની કોર્પોરેશને જાણ થતાં પિઝા હાઉસ સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ અહીં સવાલ એ છે કે અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જીવ પર મંડરાયો છે ખતરો। અમદાવાદની પ્રખ્યાત એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના જીવ પર ખતરો ઉભો થયો છે। કોલેજની કેન્ટીનમાં યુવાનોને જીવાતવાળું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું। કેન્ટીનમાં અપાતા ભોજનમાં જીવાતોના ઢગલા જોવા મળ્યા। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલતી કેન્ટીનમાં તપાસ કરતા મગ ચણા સહિતના અનાજમાં જીવાત જોવા મળી। આ અંગે એએમસીને ફરિયાદ કરતા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એએમસીએ કાર્યવાહી કરી અને એએમસીની ટીમે કોલેજને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। આ બાજુ રાજકોટના રોયલ મેળામાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ખુલ્યું છે। આરોગ્ય વિભાગે 14 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કર્યો। ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી સેમ્પલ લેવાયા, 20 જેટલા વેપારીઓને લાયસન્સની નોટિસ પણ અપાઈ। સાબરકાંઠામાં વડાલી નજીક કારમાં આગ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી, કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સુરતનો દરિયો ડ્રગ્સનો ઝરિયો બન્યો છે। સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો છે મોટો ખુલાસો। સુરતમાં ડ્રગ અને ચરસનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે ડ્રગ્સ જેવા નશાથી યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે। સુરત શહેરમાંથી ચરસનો વેપલો કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। 3 આરોપી પૈકી 2 આરોપીઓને થોડા સમય પહેલા જ સુવાલીના દરિયાકાંઠા વિસ્તાર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા। આ ચરસ પોલીસને સોંપવાના બદલે તેને વેચવાથી તેમને સારા એવા પૈસા મળશે તેવું વિચારીને તેમણે પોતાના ઘરની પાછળ આ પેકેટો દાટી દીધા। બાદમાં રાંદેરમાં રહેતા એક યુવાનને 4 કિલો પૈકી 2 કિલો ચરસ વેચ્યું હતું।
પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8 કરોડના કિંમતનો 4 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો। તપાસમાં સામે આવ્યું કે હજીરા ગામમાં રહેતા પિંકેશ અને અભિષેક નામના બંને યુવાનોએ તેને આ ચરસનો જથ્થો વેચ્યો હતો। આ ચરસનો જથ્થો સુવાલીના દરિયાઈ તટ વિસ્તાર પાસેથી મળ્યો હોવાની કબૂલાત કરી હતી। દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે તેમને ચરસના પેકેટ મળ્યા હતા। આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસના જથ્થાની કિંમત 4 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે। ખેડામાં ટ્રેનમાં બેસવા એક મહિલાએ આખી ટ્રેનને લીધી બાંધવા। ખેડામાં એક મહિલાએ આખી ટ્રેનને જ બાંધમાં નહીં લીધી। ટ્રેનમાં બેસેલા હજારો લોકોના જીવને ખતરામાં નાખ્યા, કેમ કે ખેડાના મહેમદાબાદ નજીક એક ટ્રેન પસાર થઈ રહી હતી જેમાં એક અસ્થિર મગજની મહિલા સવાર હતી, જેણે અચાનક જ ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો। ટ્રેનની ચેઇન ખેંચતા જ ટ્રેન ચાલકે ટ્રેનને રોકી દીધી। ટ્રેન રોકાયા બાદ અસ્થિર મગજની મહિલા ટ્રેનની બહાર નીકળી ગઈ અને ટ્રેનની નીચે જઈને બેસી ગઈ। અસ્થિર મગજની મહિલાએ ટ્રેનને રોકાવી હતી અને એટલું જ નહીં, અસ્થિર મગજની મહિલાએ ટ્રેનની નીચે ઘૂસીને નાટક પણ કર્યા હતા, જેથી હોબાળો મચ્યો હતો। લોકો અને પોલીસે મહિલાને માંડ માંડ સમજાવી અને ટ્રેનમાં બેસાડી। બાદમાં ટ્રેન આગળ વધી ત્યાં સુધી મુસાફરો પણ અટવાયા। પૂરના પાણી ખેડૂતો માટે વેરી બન્યા ભરૂચ અને પાટણના ખેડૂતોએ પાકની કરી હોળી। નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક ગામોમાં તારાજી સર્જી છે। નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ઝઘડિયાના નાના સાંજરા ગામમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઝઘડિયાના નાના સાંજરા ગામમાં એક ખેડૂતે 2000 સ્ક્વેર મીટર જમીનમાં પોતાનું નેટ હાઉસ બનાવ્યું હતું, જેમાં રીંગણ, બ્રોકોલી, કોબી